સમાચારોમાં હળવદની વાત કરીએ તો હળવદ તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડની લાઇન નાખતી કંપનીને પ્રવેશબંધીના ગામે ગામ ખેડૂતોએ બેનર લગાવ્યા છે. જોઈએ તેનો સમગ્ર અહેવાલ. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ઠાકોર, હળવદ. હું કાનભા જાડેજા, ધુડકોટ. ખેડૂત તરીકે જે પાવર ગ્રીડની હળવદ તાલુકામાં જે નવ ગામમાં જે નીકળે છે એ ખેડૂત અસરગ્રસ્ત છે, પણ કોઈ જાતની પાવર ગ્રીડ દ્વારા આપવામાં આવ્યું નથી. વળતરની કોઈ વાત થઈ નથી કે કઈ રીતનું વળતર આપશું કે કઈ રીતની તમારી માંગણી સંતોષે એવી કોઈ જાતની વાતચીત નથી. એ માટે અત્યારે અમે હરેક ગામમાં હળવદ તાલુકાના નવ ગામ જે અસરગ્રસ્ત છે એમાં પાવર ગ્રીડના કર્મચારી આવશે તો અમે સંઘર્ષમાં પણ ઉતરશું આવનારા સમયમાં. એટલે પાવર ગ્રીડ જે મનમાનીથી હળવદ તાલુકાના નવ ગામમાં જે કામગીરી કરવા એ પોતાની મનમાનીથી કરવા માગી રહી છે એ રીતે કોઈ ખેડૂત કોઈ ગામમાં રાજી નથી. એટલે આવનારા સમયમાં જો પાવર ગ્રીડ પોતાની મનમાનથી કામ કરવા ગમે એ ગામમાં આવી તો અમે અત્યારે પ્રવેશબંધીના પાવર ગ્રીડને લગાડ્યા છે હરેક ગામમાં હળવદ તાલુકાના પ્રવેશબંધીના. પણ જો આવનારા સમયમાં પાવર ગ્રીડ કામ કરવા આવી કોઈ બી ખેડૂત ખાતેદારના તો અમે પાવર ગ્રીડના કર્મચારી અરે સંઘર્ષમાં ઉતરશું. અને હળવદ તાલુકા આવનારા સમયમાં જે અમે બેસવાના છીએ આંદોલન ઉપર જે પાવર ગ્રીડની આવીને આવી મનમાની રહી તો એના માટે અત્યારે અમે હળવદ તાલુકાના નવ ગામમાં વારાફરતી ખેડૂત મિટિંગ બોલાવી અને આવનારા સમયમાં હળવદ મામલતદાર સાહેબ કલેક્ટર કચેરી મોરબી જિલ્લાના ત્રણ તાલુકા અસરગ્રસ્ત છે તો આવનારા સમયમાં મોરબી પણ બેસશું. જય જવાન જય હિન્દ. બોલો, શું નામ તમારું? ઘનશ્યામભાઈ. ઘનશ્યામભાઈ શામજીભાઈ, ગણેશપુર. તો તમે આ બધા શું ભેગા થયા? એટલે ભેરા થવામાં આવી છે કે આવડા લોકો પાવર ગ્રીડ દ્વારા અમારે ખેતરમાં ખાડા કરી અને વહી ગયા છે. બે એક વીઘાનું નુકસાન છે તો અમને વળતર કંઈ મળ્યું નથી. હજી એમનામ પડ્યું છે ઊભા કપાસમાં અને ખેતરે પણ કોઈને નહોતા જવા દેતા કે પોલીસ 150 જેવી પોલીસ લઈને આવ્યા હતા. હવે અમે તો એક ખેડૂતના બચ્ચા અહીં, પણ આ તો એવું ઈવડાઈને લાગે કે આ પાકિસ્તાનના માણસો છે. એવી રીતે બધી આખી ઈવડાઈ લોકો પાવર ગ્રીડ દ્વારા આટલો બધો પોલીસ સ્ટાફ લઈને આવે છે કે આ પાકિસ્તાનના માણસો હોય. અમે તો એક ખેડૂત પુત્ર અહીં, તો આવી રીતના ઈવડાઈ લોકો બધું અમારું પાક બગાડીને ગયા છે પણ કોઈ વળતર અમને મળ્યું નથી. તો અમે વળતર માટે કહી કે અમને વળતરીનું આપો એમ. અમારું બે વીઘામાં કંઈ રહેવા નથી દીધું અને પરખે મારા ભાઈ છે એમને તો કંઈ પૂછવું નથી, કંઈ નહીં. એમનામ ખાડો ગારી નાખ્યો પરખે ભાઈનામાં, પૂછવું નથી કંઈ નહીં. હવે ઈવડે લોકોના ઘીરે અમે ફરિયામાં જઈને પૈસા વગર થાંભલો ખોડી તો ઈવડાઈને સારું લાગશે? બરોબર. તો અમારે આવી રીતના છે. તો આ તમે બેનર ગામો ગામ બેનર માર્યા છે તો તમારે આવનારા દિવસોમાં શું કાર્યક્રમ? અમારે શું, અમારે તો નોટિસ કે કંઈ આપ્યું નહોતું અને એમનામ ખાડા કરીને વહી ગયા છે. બધું કપામાં બધી નુકસાની થઈ ગઈ છે અને એટલામાં કોઈને અમને અહીંયા જવા તો દીધા નથી. અમને કંઈ જાહેરાત આપી નથી કે કોઈ વળતરનું કંઈ અમને જણાવ્યું નથી.